नमस्कार हूँ मनीषा। आप जो रहे आज फाग टुडे न्यूज समाचार झगड़िया थी मड़ी रहा है। औद्योगिक एकमो द्वारा छोड़ाता प्रदूषण तथा क्वारी उद्योग द्वारा सतत उड़ती धूरनी रचकनों कारण आरोग्य पर माठी असर पड़ रही है, जेने लईने राज्यपाल ने आवेदन पत्र सुप्रत करायु। सावित्रीबाई फूले महिला प्रगति सेना द्वारा राज्यपाल ने संबोधी आवेदन पत्र आपवामां आव्युं। झगड़िया तालुका में आवेला औद्योगिक वसाहत क्वारी उद्योग और सिलिका वगैरह खनिजना प्लांटो द्वारा प्रदूषण फैलावामां आवी रह्यो छे। आ बाबत कोई नवी बाबत नहीं, अलग अलग उद्योग द्वारा प्रदूषण ना कारणे स्थानिकोना आरोग्य पर माठी असर पड़ी रही छे, ते संदर्भे कार्यवाही करवानी मांग उठवा पामी छे। जय जोहार। आज अमे एक आवेदन पत्र लईने आव्या छे, कारण के झगड़िया तालुको ए औद्योगिक विस्तार मां शुं होय छे के केटली 150 जेटली फेक्टरी आवे छे, अने एमांथी तो 90% फेक्टरी तो शुं होय छे के झेरी प्रदूषण फैलावती आ कंपनीओ छे। तो आ झगड़िया तालुको तो ट्राइबल एरिया छे, अने ट्राइबल एरिया मां शुं होय छे के मानव वसवाट मां आवी फेक्टरीओ लावीने लोकोनी साथे लोकोना जीवन साथे चेना कर रही छे। तो मारे एटलुं ज केवुं छे के आवी फेक्टरीओनी अहींया जरूर नथी। मानव वसवाटमां 11 जेटला तो ગામડા આવ્યા છે, એના પાછળના 20-25 ગામડાઓ આવેલા છે, અને આ ગામડાઓમાં એટલો બધો ઝેરી વાયુથી લોકોને કેન્સર છે, સય છે, સુગર છે, આ બધા રોગો લાગુ પડી ગયા છે, અને કેટલાય લોકો તો મૃત્યુ પામ્યા છે। અને આમાં શું હોય છે કે આ ફેક્ટરીઓમાં સેફટી પણ ખોટી નથી। જ્યારે શું હોય છે કે જ્યારે આગ લાગે હોય છે ત્યારે પણ શું હોય છે કે એમની પાસે સેફટી હોતી નથી। તો આવી ફેક્ટરીઓ માનવ વસવાટમાં શા માટે લાવવાની જરૂર છે? અહીંયા પેશા એકનો ઉલ્લંઘન થઈ રહ્યો છે, પેશા એકની જરૂર છે, તો શા માટે આવા ઉદ્યોગો લાવવા જોઈએ છે? ઘણા બાળકો પણ શું હોય છે કે માઠી અસર થઈ રહી છે, અને એવી માઠી અસરમાં પણ છોકરાઓ સ્કૂલમાં ભણે છે, અને સ્કૂલમાં ભણે તો એ છોકરાઓ શું ભણતા હશે? જયારે જયારે વાયુ પ્રદૂષણ ફેલાતું હોય છે ત્યારે આ બાળકો પર પણ માઠી અસર જોવા મળે છે। અને જે પ્રદૂષણ ફેલાવતી આ 90% કંપનીઓ છે એને તાત્કાલિક બંધ કરવું જોઈએ, અને ના બંધ કરશે તો અમે મોટા પાયા પર આંદોલન કરી અને આ ફેક્ટરીઓને અમે બંધ કરાવશું। કારણ કે આ લોકો સરકાર પર શું હોય છે કે આવી ફેક્ટરીઓ અહીંયા ઝઘડિયા તાલુકામાં નાખી અને મોટા પાયે શું હોય છે કે શોષણ કરે છે। જયારે જમીનોમાં પણ શું હોય છે કે જે ફળદ્રુપતા છે એ પણ ઘટી રહી છે, અને પાક પણ પાકતો નથી। એટલે મારે એટલી જ વિનંતી છે કે આ ફેક્ટરીઓ બંધ કરવી જોઈએ, અને જે પ્રદૂષણ છે એ દિન પ્રતિદિન વધતું જાય છે તો એને પણ બંધ કરવું જોઈએ। જય જોહાર। આજનો તારીખ 23/1/2023 ના રોજ અમે પ્લાન્ટ ડિરેક્ટર સાહેબના મારફતે રાજ્યપાલશ્રીને આવેદન પત્ર આપેલું છે। તો અમારી મુખ્ય રજૂઆત એવી છે કે ઝઘડિયા જીઆરડીસીની અંદર 200 થી 200 ઔદ્યોગિક એકમો આવેલા છે, એ ઔદ્યોગિક એકમો દ્વારા ઝઘડિયાની જે સ્થાનિક માનવ વસવાટ કરે છે, જે ખનકચરો ફેલાવે છે અને ઝેરી જે પ્રદૂષણ હવા ફેલાવે છે, જેનાથી આદિવાસી સમાજને તમામ માનવ વસવાટથી વસે છે એમને લોકોને ચામડીનો રોગ, ગળાનો દુખાવો અને તમામ પ્રકારનો રોગો ઉત્પન્ન થાય છે, જેના વિરુદ્ધમાં આજનો ગમે સાવિત્રીબાઈ ફૂલે સંગઠન દ્વારા આવેદન પત્ર આપ્યું છે। સાવિત્રીબાઈ ફૂલેમાં ઉપપ્રમુખ છું, જે આજે ઝઘડિયા તાલુકો, વલિયા તાલુકો અને નેત્રંગ તાલુકામાં જે અનેક ફેક્ટરીઓ આવી રહેલી છે, જે આપણા આદિવાસીને જ નુકસાનકારક છે, એ ઝેરી છે, એનાથી આપણા બાળકોને પણ ભવિષ્યમાં નુકસાનકારક છે। કારણ કે એટલી બધી ઝેરી હવા છે કે જેથી બાળકોને અને પબ્લિકને ઘણું નુકસાન છે, ખેતીવાડીને, પાણીને, જળ, જમીન, વૃક્ષને એ ભવિષ્યમાં ઘણી તકલીફને ઉભી કરશે, ઉત્પન્ન કરશે। કેમ સરકાર અહીંયા જ લાવે છે? સબ કહેતે હૈ ફૂલોં સી મહેક ઓર દૂધ સી સફેદી આજકલ મિલતી હી કહાં હૈ, પર મેરા વિશ્વાસ હૈ વિતરણ ડિટર્જન્ટ પાઉડર જો કપડો કો દે દૂધ સી સફેદી ઓર ફૂલોં સી મહેક ઓર જિદ્દી સે જિદ્દી દાગ કો કર દે દાતા બાય બાય। આપ ભી અપનાએ વિતરણ ડિટર્જન્ટ કેક ઓર પાઉડર।